નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કરિયરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે પાણી, એટલે કે પાણી ક્યારે, કેટલું અને કેવી રીતે પીવું જોઈએ. તો ચાલો જાણીએ આ પાણી પાછળનું વિજ્ઞાન. તો મિત્રો, આપણામાંથી ઘણા લોકોને ખાલી પાણી છે એને સામાન્ય સમજે છે, એટલે કે આપણે ઈચ્છા પડે ત્યારે જેવું ઈચ્છીએ છીએ તેવું, અથવા તો ઈચ્છા પડે તેટલું પાણી પી શકીએ છીએ. પણ મિત્રો, આ રીતે વિચારવું તદ્દન ખોટું છે. કારણ કે આપણે જે પાણી છે એ પાણીને શું ગણીએ છીએ, તો પાણીને આપણે સાધારણ એટલે કે સામાન્ય ગણીએ છીએ. પણ આ જ પાણી આપણા શરીરમાં આવેલા અંગોને યોગ્ય રીતે કામ કરવામાં અને શરીરમાંથી બનેલા જે ઝેરી પદાર્થો છે એને દૂર કરવામાં એટલું જ ઉપયોગી છે. વાત કરીએ તો પેટથી લઈને ત્વચા સુધી, અથવા તો વજન વધવાથી લઈને વજન ઘટાડવા સુધી, પાણી એક ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલા માટે પાણીની યોગ્ય માત્રા, તેને પીવાનો યોગ્ય સમય અને કેવું પાણી પીવાથી શું ફાયદો અને શું નુકસાન થાય છે, એની આપણે આ ચર્ચા આ વિડીયો લેક્ચરમાં કરવાના છીએ. મિત્રો, અંત તક સુધી આ વિડીયોમાં તમે જોડાઈ રહેજો. વાત કરીએ, આ પાણી વિશેની જાણકારી જો ન હોય તો વ્યક્તિ ભલે સારામાં સારું ખાવાનું ખાઈ લે, પણ તેનો ફાયદો શરીરને નથી મળતો. ભલે ખોરાક સારો હોય પણ એનો ફાયદો શરીરને નથી મળતો, અને ભવિષ્યમાં ઘણી બધી સ્વાસ્થ્યને લગતી સમસ્યાનો એમને સામનો કરવો પડે છે, જેવી કે અપાચન, કબ્ઝ, ગેસ, લીવરની નબળાઈ, ચુસ્તી આવવી, પથરી, રોગપ્રતિકારક ક્ષમતા છે નબળી પડી જેવી, વારંવાર બીમાર પડવું, ચામડીની એલર્જી, દાગ, ખુજલી, ચહેરા પર નાની નાની ફોડલીઓ થવી, દાગ ધબ્બા પડી જવા, ચામડી વધુ સ્નિગ્ધ થવી અથવા તો સુકાઈ જવી, સાંધામાં દુખાવો થવો, શરીરના અમુક ભાગોમાં ચરબી જમા થવી, માથું દુખવું, ચક્કર આવવા, વજન વધારવો કે વજન ઘટાડવામાં પ્રોબ્લેમ થવો, ઝડપથી થાકી જવું, રાત્રે ઊંઘ ન આવી, આવી કેટલી બીમારી માત્ર અને માત્ર પાણીને ખોટી માત્રામાં અથવા તો ખોટી રીતે પીવાથી થઈ શકે છે. એટલા માટે આપણે આજના વિડીયોમાં જોઈશું કે પાણી આપણા માટે ખૂબ જ જરૂરી કેમ છે, અથવા તો પાણીનું આપણા શરીરમાં શું કાર્ય મહત્ત્વ હોય છે. એક દિવસમાં ઓછામાં ઓછું અને વધુમાં વધુ કેટલું પાણી પીવું જોઈએ, શરીરમાં પાણીની ઉણપ એટલે કે ખોટ હોય તો આપણને કેવી રીતે ખબર પડી શકે છે, એક વખતમાં કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ અને કેવી રીતે પીવું જોઈએ, પાણી ક્યારે પીવું જોઈએ અને ક્યારે પીવું ન જોઈએ, પાણી પીવાનો સાચો સમય કયો છે, પાણી કેવું હોવું જોઈએ, ઠંડુ, ગરમ કે સામાન્ય, પાણી વજન વધારવા કે ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે, તો આ તમામ પ્રશ્નોનું જે સમાધાન છે, સોલ્યુશન છે, એ આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો વાત કરીએ મિત્રો, પાણી આપણા શરીર માટે અગત્યનું કેમ છે. કારણ કે આપણા શરીરમાં 60-70% પાણી હોય છે, અને આપણા દ્વારા પીવાયેલું પાણી આપણા શરીરના અંદરના અંગો જેવા કે કિડની, પાચનતંત્ર, ફેફસા, લીવર અને લગભગ શરીરના તમામ ભાગોને યોગ્ય રીતે કામ કરવામાં અને સૌથી વધુ તો આપણા શરીરના કોષોને જીવંત રાખવા માટે આ પાણી છે ખૂબ જ મહત્ત્વનું અથવા તો અગત્યનું છે. પરંતુ આપણા મનમાં પ્રશ્ન એ ઉદ્ભવે કે દિવસભરમાં ઓછામાં ઓછું કેટલું અને વધુમાં વધુ કેટલું પાણી પીવું જોઈએ, અને જો તમારા શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે તો કેવી રીતે ખબર પડી શકે. મિત્રો, શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી જે પેશાબ છે, પેશાબનો રંગ પીળો પડી જાય છે, પાચન શક્તિ છે એ નબળી પડી જાય છે, ચહેરા અને શરીરની સ્કિન ધીમે ધીમે સૂકી અને ઢીલી થવા લાગે છે. શરૂઆતથી જ પાણી પીવાની સાચી રીત ઉપર ધ્યાન ન આપવામાં આવે તો આ લક્ષણ ભવિષ્યમાં એક ગંભીર બીમારી છે, બીમારીનું રૂપ ધારણ કરી શકે છે. એટલા માટે દરરોજ યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં પાણી પીવું જરૂરી છે. હવે પ્રશ્ન એ આવે છે કે દિવસભરમાં પાણી આપણે પીવું જોઈએ તો કેટલું પીવું જોઈએ, અને આ પાણી કેવું હોવું જોઈએ, જેમ કે ગરમ, ઠંડુ કે સામાન્ય. તો એના માટે મિત્રો, આપણે એ જાણવું પડશે કે પાણીમાં શું શું હોય છે અને તે કઈ કઈ મુશ્કેલીમાં મદદ કરે છે. તો પાણીમાં 0 કેલરી હોવા છતાં, પાણીમાં 0 કેલરી હોવા છતાં પણ આપણા શરીરમાંથી પસાર થઈને શરીરમાં રહેલા ઝેરી નુકસાનકારક પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે, ત્વચા ચામડીને સાફ રાખે છે, મગજની તાકાત, પાચન ક્રિયા, આંખ, હાડકા અને લગભગ આપણા શરીરના તમામ અંગોને યોગ્ય રીતે કામ કરવામાં ખૂબ જ મદદ કરે છે. એટલે આપણા માટે ખાધા વગર કોઈ વ્યક્તિ લાંબો સમય ટકી શકે, પણ પાણી વગર કેટલાક દિવસ જીવિત રહેવું શક્ય નથી.
કારણ કે મળ, પરસેવો, પેશાબ, શ્વાસ લેવાની પ્રક્રિયામાં દરરોજ લગભગ 2 લિટર પાણી આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે. એટલા માટે શરીરમાં પાણી જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. આમ તો કોઈપણ વ્યક્તિએ દિવસભરમાં પાણી પીવું જોઈએ, પણ એ વ્યક્તિનું સ્વાસ્થ્ય, જ્યાં રહે છે તેની આસપાસનું વાતાવરણ, તેમનું વજન અને તેની શારીરિક પ્રક્રિયા ઉપર આધાર રાખે છે કે એમને દિવસભરમાં કેટલું પાણી પીવું જોઈએ. પરંતુ એ સામાન્ય વ્યક્તિએ દિવસભરમાં 2.5 થી 3 લિટર જેટલું પાણી ચોક્કસ પીવું જોઈએ અને સામાન્ય ગ્લાસની વાત કરીએ તો 8 થી 12 ગ્લાસ એમને પાણી પીવું જોઈએ. અને ઉનાળામાં અથવા તો ગરમ ઋતુમાં આપણા શરીરમાંથી પરસેવો વધુ મુક્ત થતો હોવાથી પીવાના પાણીનું પ્રમાણ વધારી શકાય. જે લોકો કસરત, એક્સરસાઇઝ અથવા તો શારીરિક શ્રમ કરતા હોય તેમણે પણ સામાન્ય લોકો કરતાં થોડીક વધુ માત્રામાં પાણી પીવું જોઈએ, કારણ કે એમનો શરીરમાં પાણીની જરૂરિયાત વધુ પ્રમાણમાં હોય છે. આપણા મનમાં હજુ એક પ્રશ્ન તરત જ ઉદ્ભવે કે વ્યક્તિ જરૂરિયાતથી વધુ પ્રમાણમાં પાણી પીવે તો કોઈ શરીરને નુકસાન થઈ શકે ખરા? તો એનો જવાબ ખૂબ જ સરળ છે કે કોઈ પણ વસ્તુ ખૂબ જ વધુ હોય તો એ નુકસાન આપે છે, વધુ માત્રામાં હોય તો એ વસ્તુ અંતે તો નુકસાન આપે છે. તો વધુ માત્રામાં પાણી પીવાથી આપણી કિડનીનું કામ વધી જાય છે અને લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટવાની સંભાવના વધુ રહે છે. પરંતુ આવું વધારે જોવા મળતું નથી, કારણ કે લોકો પાણી પીવાની જે મર્યાદા છે તેનાથી વધુ પાણી પીતા નથી. આવું ત્યારે જ શક્ય બને કે વ્યક્તિ 4 થી 5 લિટર અથવા તો એનાથી પણ વધુ પાણી પીવે, ત્યારે આવું શક્ય બને છે. એક વખતમાં કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ અને કેવી રીતે પીવું જોઈએ, તો ઘણા લોકો એવું માને છે કે પાણીને જ્યારે ઈચ્છા પડે ત્યારે અને જેવી રીતે પીવું હોય તે રીતે પી શકાય છે. પણ મિત્રો, આ વાત તદ્દન ખોટી છે. આ રીતે વિચારવું બિલકુલ યોગ્ય નથી, કારણ કે એક જ પ્રકારનું પાણીને અલગ અલગ રીતે પીવાથી શરીર પર અલગ અલગ રીતે એમની અસર થતી હોય છે. એટલા માટે પાણી હંમેશા બેસીને અને ધીમે ધીમે પીવું જોઈએ. પાણીને મુખમાં 4 થી 5 સેકન્ડ સુધી રાખીને એમને ગળે ઉતારવું જોઈએ. આવું કરવાથી આપણા મુખમાં આવેલી જે લાળ ગ્રંથિ છે, જે આલ્કલાઇન ધરાવતી હોય છે, જે પેટમાં જઈને પેટની જે એસિડિક માત્રા છે એને ઘટાડે છે, એટલે પાચન શક્તિ વધારવામાં ખૂબ જ મદદ મળે છે. અને ખાસ ધ્યાન રાખવું મિત્રો કે ઊભા પાણી પીવાથી આપણી કિડની યોગ્ય રીતે રુધિર છે એ ફિલ્ટર કરી શકતી નથી. મુખથી દૂર બોટલ રાખીને પાણી પીવાથી, એટલે કે ઊંચેથી પાણી પીવાથી, પાણીની સાથે સાથે કેટલાક વાયુ પણ આપણા શરીરમાં દાખલ થાય છે, જેને કારણે ભવિષ્યમાં સાંધાના જે દુખાવો છે એ દુખાવાઓ થતા હોય છે. એટલા માટે પાણી હંમેશા બેસીને ધીમે ધીમે 3 થી 4 શ્વાસમાં પીવું જોઈએ. એક વખતમાં 1 અથવા તો 1.5 ગ્લાસ અથવા તો જેટલી તરસ હોય તેટલું જ પાણી પીવું જોઈએ. એક જ વખતમાં વધુ પાણી પી લેવાથી આપણી કિડની એમને યોગ્ય રીતે ફિલ્ટર કરી શકતી નથી અને પાણી આપણા શરીરમાં ઉપયોગમાં લેવાયા વગર જ પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે. મિત્રો, પાણી કેવું હોવું જોઈએ? ગરમ, ઠંડુ કે સામાન્ય? કેવું પીવું જોઈએ? તો કોઈ પણ ઠંડી ચીજ આપણે ખાઈએ છીએ અથવા પીએ છીએ તો આપણું શરીર પહેલાં એમને ગરમ કરે છે અને પછી એમને ઉપયોગમાં લે છે. પાણીની સાથે પણ કંઈક આવું જ હોય છે. જ્યારે આપણે ફ્રીજમાં રાખેલું ઠંડુ પાણી પીએ છીએ તો પહેલાં આપણા પેટમાં ગરમ થાય છે અને પછી જ એ ઉપયોગમાં લેવાય છે. આના માટે શરીરની ઘણી બધી ઊર્જા વપરાઈ જાય છે. એના માટે શરીરના અંગોને એટલી રાહ જોવી પડે છે કે જ્યાં સુધી એને પાણી ગરમ ન થઈ જાય. અને સાથે સાથે ઠંડુ પાણી સાથે ખાધેલા ખોરાકને એટલો કઠણ બનાવી દે છે કે પાચન ક્રિયા ધીમી પડી જાય છે અને કબ્જ કે શરદી કે જુખામ થવાના ચાન્સ વધી જાય છે. એટલે પાણી હંમેશા સામાન્ય કે ઓછું ગરમ પીવું જોઈએ. એટલા માટે કે ઓછા ગરમ પાણીને આપણું શરીર તરત જ ઉપયોગમાં લઈ શકે છે અને આપણા દ્વારા ખવાયેલા ખોરાકને તોડવામાં પણ આ ઓછું ગરમ પાણી છે એ ખૂબ જ મદદ કરે છે, જેથી કરીને આપણી પાચન શક્તિ વધે છે અને પેટ પણ સાફ રહે છે. હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે પાણી ક્યારે પીવું જોઈએ અને ક્યારે પીવું ન જોઈએ. તો મિત્રો, આ સામાન્ય વાતમાં લોકો ભૂલ કરે છે અને બીમારીનો ભોગ બને છે.
પાણી ક્યારે પીવું જોઈએ એના કરતાં પાણી ક્યારે ન પીવું જોઈએ એ જાણવું ખૂબ જ મહત્વનું છે. એટલા માટે આપણે પહેલાં જોઈ લઈએ કે પાણી ક્યારે ન પીવું જોઈએ અને પછી પાણી ક્યારે પીવું જોઈએ તે જોઈશું. તો ખાસ વાત કરીએ જમ્યા પછી. સામાન્ય રીતે જમ્યા પહેલાં કે જમ્યા પછી એક કે બે ઘૂંટડા પાણી પીવામાં કંઈ વાંધો નથી. જમ્યા પહેલાં એક અથવા તો બે ઘૂંટડા પાણી પીવાથી આપણે જે સૂકું ખાવાનું હોય એ પણ સરળતાથી ગળે ઉતરી જાય છે અને હિંચકી પણ નથી આવતી. અહીંયા એક અથવા તો બે ઘૂંટનો મતલબ એ છે કે ગળું ભીનું થાય તેટલું પાણી પીવું જોઈએ. પણ જમ્યા પહેલાં કે જમ્યા પછી એક ગ્લાસ અથવા તો વધુ પાણી પીવું બિલકુલ યોગ્ય નથી. જમ્યા પછી તરત જ ગ્લાસ પાણી પીવાથી આપણા દ્વારા ખાધેલો ખોરાકને તરત જ પાતળો બનાવી દે છે અને આપણા શરીરમાંથી પાચક રસ પણ યોગ્ય કાર્ય નથી કરી શકતો, તેથી પાચન ક્રિયા ધીમી પડી જાય છે. એટલા માટે જમ્યા પછી 45 મિનિટથી 1 કલાક બાદ આપણે પાણી પીવું જોઈએ જેથી ખોરાકનું પાચન યોગ્ય રીતે થઈ શકે. બીજું, રાત્રે સૂતા પહેલાં તરત જ કે રાત્રે ઊંઘ ઉડતા પાણી પીને સૂવું. મિત્રો, દિવસે પાણી પીવાથી જે ફાયદો થાય છે તે રાત્રે પાણી પીવાથી નુકસાન કરે છે. કારણ કે સૂતા હોય ત્યારે આપણું શરીર કાર્યરત નથી હોતું, એટલે પાણી આપણા શરીરમાં ઉપયોગમાં લેવાયા વગર જ સીધું કિડનીમાં ફિલ્ટર થવા પહોંચી જાય છે અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે અને ઊઠીને વારંવાર બાથરૂમ જવાની જરૂર પડે છે. એટલા માટે શક્ય હોય ત્યાં સુધી દિવસ દરમિયાન પાણીની લિમિટ પૂરી કરવાની કોશિશ કરવી જોઈએ અને સાથે સાથે 2 વખત પાણી પીવામાં ઓછામાં ઓછો 45 મિનિટથી 1 કલાકનું અંતર એટલે કે ગેપ રાખવો જોઈએ. તરત જ એકવાર પાણી પીધું પછી તરત જ પાણી ન પીવું જોઈએ. 45 મિનિટ કે 1 કલાક બાદ પાણી પીવું જોઈએ. કારણ કે જલ્દી પાણી પીવાથી પાણી આપણા શરીરમાં ઉપયોગ થયા વગર જ પેશાબ દ્વારા નીકળી જાય છે અને વારંવાર પેશાબ જવાની સમસ્યા પણ ઉદ્ભવી શકે છે. જો તમારો પેશાબ પીળા રંગનો ન હોય અને પાણી જેવો હોય તો એનો અર્થ એ થાય કે તમારા શરીરમાં યોગ્ય માત્રામાં પાણી છે. એટલા માટે પેશાબ કર્યા પછી 15 થી 20 મિનિટ પછી પાણી પીવું જોઈએ જેથી કિડનીને થોડોક આરામ પણ મળી શકે. અને હા, ગરમ ચા સૂપ જેવી વસ્તુને પીધા પછી પણ તરત જ પાણી ન પીવું જોઈએ. કારણ કે તરત જ પાણી પીવાથી દાંતને નુકસાન થઈ શકે છે. કોને? દાંતને નુકસાન થઈ શકે છે. તો હવે આપણે વાત કરીએ કે ક્યારે ક્યારે પાણી પીવું જોઈએ, એટલે કે પાણી પીવાનો યોગ્ય સમય શું છે. જેવી રીતે આપણે જમ્યા પહેલાં જમવાના વાસણ સાફ કરીએ છીએ તેવી જ રીતે સવારે નાસ્તો કરીએ એટલે કે જમીએ તે પહેલાં આપણું પેટ સાફ કરવું જોઈએ, જેના માટે પાણી જેવું બીજું કોઈ યોગ્ય નથી. સવારે ભૂખ્યા પેટે પાણી પીવાથી રાત્રિ દરમિયાન આપણા શરીરમાં બનેલા ઝેરીલા પદાર્થ છે એ નાશ પામે છે. પણ જે વ્યક્તિ ભૂખ્યા પેટે પાણી પીધા સિવાય સીધું જ જમવા લાગે છે તો એ તો જાણે કે એઠા વાસણમાં એટલે કે વાસણને સાફ કર્યા વગર જ જમતા હોય એવું લાગે છે. તેથી સવારે 1 થી 2 ગ્લાસ પાણી છે એ ભૂખ્યા પેટે પીવું જોઈએ અને 1-1 ગ્લાસ કરીને જમ્યા પછી કે જમ્યા પહેલાં 45 મિનિટથી 1 કલાક પહેલાં અથવા તો 45 મિનિટથી 1 કલાક પછી પાણી પીવું જોઈએ. એટલે કે જમ્યા પહેલાં તરત જ કે જમ્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. વચ્ચે 45 મિનિટનો ઓછામાં ઓછો અંતર રાખવું જોઈએ. સાંજનું જમ્યા બાદ 2 કલાક પછી પાણીને બદલે દૂધનું સેવન કરવું જોઈએ. કારણ કે દૂધમાં રહેલું પ્રોટીન આખી રાહત શરીરને ધીમે ધીમે ઉર્જા આપતું રહે છે અને દૂધમાં રહેલું ટ્રાઇટોફેન નામનું એસિડ મગજને શાંત કરીને અને સારી ઊંઘ આપવામાં ખૂબ જ મદદ કરે છે. દિવસમાં જ્યારે પાણી પીવો ત્યારે 2 વાર પાણી પીવામાં લગભગ 1 કલાકનો ગેપ રાખવો કે જેથી દિવસ દરમિયાન 2.5 એટલે કે 2.5 લિટરથી 3 લિટર પાણી પી શકાય. પરંતુ જો આપણે તડકામાં અથવા તો કસરત કરો છો તો તે દરમિયાન 1 વારમાં ગ્લાસ ભરીને પાણી બિલકુલ ન પીવું જોઈએ. કારણ કે એ વખતે શરીરનું તાપમાન કેવું હોય છે તો કે ઊંચું હોય છે તો નુકસાન થવાની ભીતિ વધુ રહે છે. એટલા માટે કસરત કરતી વખતે 1/4 એટલે કે 1/4 ભાગનું પાણી પીવું જોઈએ અથવા તો 2 થી 3 ઘૂંટ પાણી પીવું જોઈએ. અને કસરત પૂરી થયાના
અડધા કલાકથી એક કલાક પછી સામાન્ય રીતે તમે પાણી પી શકો છો. અને એક્સરસાઇઝ દરમિયાન થોડી થોડી માત્રામાં પાણી પીવું જોઈએ, એટલે કે એક ચતુર્થાંશ અથવા તો બે થી ત્રણ ઘૂંટડા. તો આ રીતે પાણી પીવાથી શરીરની મોટા ભાગની તકલીફ દૂર થાય છે અને સાથે સાથે પાચન ક્રિયા પણ તેજ બને છે. આમ જ્યાં સુધી પાચન ક્રિયા યોગ્ય ન બને ત્યાં સુધી વ્યક્તિનો વજન વધારો કે ઘટાડો શક્ય નથી બનતો. તો આ વિડીયોમાં દર્શાવેલ યોગ્ય રીતે પાણી પીવાથી તમારા શરીર સ્વાસ્થ્યમાં ખૂબ જ સુધારો જોવા મળશે. અને તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે જેથી તમને આરોગ્યને લગતી માહિતી પૂરી પાડી શકાય. તો મિત્રો આ વિડીયોમાં આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.